हेलो फ्रेंड्स, वेलकम टू देव क्यूजीन। आज आप घरे लारी पर मड़े तेव बहार जेव एकदम टेस्टी मंचूरियन बनावीशू। जो तमारा मंचूरियन सॉफ्ट ना बनता हो तो आ रीते एक बार चौक्स ट्राय करजो। आज आप मिक्स वेज मंचूरियन बनावीशू। तेना माटे अर्धी कोबीजना मोटा पीस करी चोपर थी झीणी चॉप करी लेवानी। एक मोटू गाजर लीधू छे, तेना पण मोटा पीस करीने चॉप करी लेशू। मिक्स वेज मंचूरियन में तमे कोई पण वेजिटेबल्स लई शको छो। गाजर थई जाय एटले एक केप्सिकम ना पीस पण चॉप करी लेशू। साथे साथे तमे फणसी पण एड करी शको छो। एज रीते बे डुंगळीना मोटा पीसने पण झीणा चॉप करी लेवाना। बधा चॉप करेला वेजीस मिक्सिंग बाउल में लई लईए। तमे कोई पण वेजिटेबल्स लई शको छो, फक्त कोबीजनो यूज करीने पण तमे बनावी शको छो, पण मिक्स वेज सारा एवा लागशे। हवे तेमां अत्यारे हूँ 4 चमची कॉर्नफ्लोर अने 4 चमची मेंदो उमेरीश। जो लोटनो प्रमाण वधारे हशे तो मंचूरियन कड़क थई जशे, तो लोट उमेरवामां खास ध्यान राखवानुं के पहेलाथी ज વધારે લોટ ઉમેરી નહીં દેવાનો। અડધી ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। જો લીલા મરચાની પેસ્ટ ના હોય તો તમે ગ્રીન ચીલી સોસ પણ લઈ શકો છો। દોઢ થી બે ચમચી સોયા સોસ, જે તમે વધારે પણ એડ કરી શકો છો। એક ચમચી ચીલી સોસ, વધુ તીખાશ માટે તમે ચીલી સોસ પણ વધારે લઈ શકો છો। હવે સોસમાં પણ મીઠું હોય છે તો બધું એકવાર મિક્સ કરીને પછી જ મીઠું એડ કરવાનું। જો તમારે બહાર જેવા મંચુરિયન ના બનતા હોય તો લોટનું પ્રમાણ વધુ હોઈ શકે, તો લોટ થોડો થોડો જ ઉમેરવાનો। મિક્સ કર્યા પછી હું થોડો કોર્નફ્લોર એટલે કે 2-3 ચમચી કોર્નફ્લોર ઉમેરી રહી છું। જો લોટ ઉમેરવો હોય તો કોર્નફ્લોર જ ઉમેરવાનો। વેજીટેબલ્સ અને લોટ મિક્સ થાય અને સરસ બેન્ડિંગ આવે બસ તેટલો જ લોટ ઉમેરવાનો, વધારે નહીં। મંચુરિયન બોલ્સ તળવા માટે બે રીતે તમે તળી શકો છો। હવે મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં આ રીતે મંચુરિયન બોલ્સ વાળીને ડાયરેક્ટ તળતા ફાવે તો એ રીતે પણ તળી શકો છો। અને બીજી એક રીત એ પણ છે કે બંને હાથ પર તેલ લગાવી એક સરખા મંચુરિયન બોલ્સ વાળી લેવાના। કોઈ એક ચમચીનું માપ સેટ કરી લેવાનું જેથી બધા મંચુરિયન એક સરખા જ બને। આ રીતે ફટાફટ વાળવા પડશે, નહીતર વેજીટેબલ્સનું પાણી છૂટશે અને લોટ ઢીલો થઈ જશે। મીડિયમ ફ્લેમ પર જ ગરમ તેલમાં મંચુરિયન બોલ્સ તળી લઈશું। જો ગેસની ફ્લેમ હાઈ હશે તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જશે। આ રીતે મંચુરિયન બનાવશો તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મંચુરિયન બનશે। બોલ આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈએ અને બધા મંચુરિયન આ રીતે તળી લઈશું। ગ્રેવી માટે 3 ચમચી તેલ ગરમ કરી 2 લીલી ડુંગળીનો ઉપરનો ભાગ અને 1 સૂકી ડુંગળીથી વઘાર કરવાનો। જો લીલી ડુંગળી ન હોય તો પણ ચાલશે, તો સૂકી ડુંગળી એક વધારે લઈ લેવાની। ફ્રેન્ડ્સ, જ્યારે પણ ઇન્ડો ચાઇનીઝ વાનગી બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની। 1 મિનિટ ડુંગળી સાતડીને
कोबी अने गाजर के जे आगळ चॉप करेला तेमाथी एक कप जेटला मैं साइड में काढ़ी लीधेला ते पण एड करीशुं। ग्रेवी में वेजिटेबल सारा एवा लागशे। हाई फ्लेम पर ज अर्धी चमची लीला मरचानी पेस्ट, अर्धी चमची लसणनी पेस्ट और अर्धी चमची आदुनी पेस्ट उमेरीने 2-3 सेकंड माटे सांतळी लेवानुं। હવે તેમાં 1-1/2 ચમચી સોયા સોસ, તમારે વધારે ડાર્ક કલર જોઈતો હોય તો થોડો વધુ એડ કરવાનો, 1 ચમચી રેડ ચીલી સોસ તીખાશ માટે, 1 ચમચી ટોમેટો કેચઅપ સ્વીટનેસ અને ખટાશ માટે, આપણે વિનેગરનો ખૂબ જ થોડી માત્રામાં જ ઉપયોગ કરીશું, 1/2 ચમચી મરી પાવડર, તેનો ટેસ્ટ સારો એવો લાગશે, જે ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો, 1/2 નાની ચમચી વિનેગર એ પણ ઓપ્શનલ છે, મેં પણ બહુ થોડું વિનેગર એડ કરેલું છે, અજીનોમોટો હું નથી વાપરતી, તમે તે પણ એડ કરી શકો છો, સાથે 2 ચમચી જેટલું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું। હાઈ ફ્લેમ પર જ 1 મિનિટ કુક કરી લેવાનું, વેજીસ થોડા ક્રંચી રહેશે તો સારા લાગશે। વેજીટેબલ્સ અને મંચુરિયનના માપ પ્રમાણે 1-1/2 કપ પાણી ઉમેરી દઈએ। ગ્રેવીને થીક કરવા માટે અને સરસ બાઇન્ડિંગ આવે તે માટે 1 ચમચી કોર્નફ્લોરમાં 3 ચમચી પાણી મિક્સ કરીને એ મિશ્રણ પણ ઉમેરી દેવાનું। એકથી 2 મિનિટમાં જ ગ્રેવી સરસ થીક થવા લાગી છે। જરૂર પ્રમાણે મીઠું લાસ્ટમાં જ એડ કરવાનું જેથી સ્વાદનું પરફેક્ટ બેલેન્સ રહેશે। હવે તેમાં તળેલા મંચુરિયન બોલ્સ એડ કરી 1 મિનિટ કુક કરી લઈએ। ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહેશે। ગેસ ઓફ કરીને લીલી ડુંગળીના પાન અથવા તો કોથમીર ઉમેરીને મિક્સ કરી લેવાનું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે બહાર મળે તેવા જ સોફ્ટ અને ટેસ્ટી પરફેક્ટ ગ્રેવીવાળા મંચુરિયન। આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો। જો પહેલીવાર તમે મંચુરિયન બનાવતા હશો તો પણ સરસ જ બનશે। Thank you very much friends for watching my video. Stay tuned for new recipes and don't forget to subscribe my channel. Take care. Bye.